नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में विरोधाभास अलंकार जोवाना छे। तो शुरुआत करिए विरोधाभास अलंकार। तो के भाई विरोधाभास अलंकार छे ई केवाय कोने, तेमनी वात करिए, व्याख्या जोईए। तो के देखीती रीते साचुं न लागे, देखीती रीते साचुं न लागे, परंतु गहन एटले गहन एटले ऊंडाणपूर्वक गहन रीते कोई सत्य छुपायेलू होय तेवी वात विरोधाभासी रीते रजूत करवामां आवे त्यारे विरोधाभास अलंकार बने छे। फरीथी एक वखत रिपीट करिए। तो के देखीती रीते साचुं ना लागे, परंतु गहन एटले के ऊंडाणपूर्वक जोवामां आवे, ऊंडाणपूर्वक कोई एक सत्य छुपायेलू छे अने आ वात छे ई विरोधाभास रीते रजू करवामां आवे त्यारे छे ई विरोधाभासी अलंकार बने छे। जोईए एना एक्जाम्पल जेथी करीने वधारे ख्याल आवे। तो पहेलो एक उदाहरण छे, जे पोसतुं ते मारतुं, જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી, એટલે કે જે પોષણ કરે છે એ જ મારે છે અને એ પાછો ક્રમ કોનો છે, તો કે કુદરતનો છે, એવો ક્રમ કુદરતી છે। તો આ પંક્તિ છે એ કયા કવિની છે, કદાચ એવો સવાલ પૂછાય। તો કે જે પોષતું તે જ મારતું, ક્રમ કુદરતી, તો આ પંક્તિ છે કવિ કલાપીની। કોની છે? તો કે કવિ કલાપીની છે। તો પરીક્ષામાં આપણે સાહિત્યની દ્રષ્ટિએ પૂછાય તો એ પણ આપણે યાદ રાખશું, જે પોસ્તું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી। તો આ પંક્તિ કયા સાહિત્યકારની છે? તો કલાપી। અને આ કલાપીનું મૂળ નામ શું હતું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। ફરીથી સવાલ એક રિપીટ કરું છું કે ભાઈ આ કલાપી છે એનું મૂળ નામ શું હતું, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। બીજું ઉદાહરણ જોઈએ। હે સિંધુ, હે સિંધુ તું ખારો છે, હે સિંધુ તું ખારો છે છતાં અમીર રસ ભર્યો છે। એટલે કે હે સિંધુ તું ખારો છે છતાં અમીર રસ ભર્યો છે, એટલે અહીંયા બંને વચ્ચે શું થાય છે? તો કે વિરોધાભાસ, વિરોધાભાસ થાય છે, એટલે આપણું કયો અલંકાર બનશે? તો કે વિરોધાભાસ અલંકાર બનશે। ત્રીજું જોઈએ, જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ, જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું। ફરીથી, જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું। આગળ જોઈએ ચોથું એક્ઝામ્પલ, મોખરે ધપે હસી હસીને, મોખરે ધપે હસી હસીને જુવાન ડોસલો, મોખરે ધપે હસી હસીને જુવાન ડોસલો। તો આ પણ ઉદાહરણ કયા અલંકારનું છે? તો કે વિરોધાભાસ અલંકારનું છે। પાંચમું જોઈએ, હે શંભો તમે વિષમ નેત્ર હોવા છતાં, હે શંભુ તમે વિષમ નેત્ર હોવા છતાં સમદ્રષ્ટિ ધરાવો છો, હે શંભુ તમે વિષમ નેત્ર હોવા છતાં સમદ્રષ્ટિ ધરાવો છો। આ કયો અલંકાર છે? તો કે વિરોધાભાસ અલંકાર છે। છઠ્ઠું જોઈએ, આખું વિશ્વ વિરાટ, આખું વિશ્વ વિરાટ નાના રે હૈયાને લાગે એકલું, આખું હૈયું આખું વિશ્વ વિરાટ નાના હૈયાને લાગે એકલું। સાતમું જોઈએ, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે, મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે। તો આ પંક્તિ છે એ કયા સાહિત્યકારની છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। તો આજનો આપણો આ વિડીયોનો બીજો સવાલ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો હતો। પહેલો એક સવાલ શું હતો? તો કે કલાપીનું મૂળ નામ શું હતું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। અને બીજો સવાલ, તો કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે। તો આ કોની પંક્તિ છે, કયા સાહિત્યકારની છે, એનું નામ તમારે લખવાનું છે। અને આ કદાચ અલંકાર પૂછાય તો વિરોધાભાસ અલંકાર આવશે। આઠમું જોઈએ, તરણા ઓથે ડુંગર, તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, તરણાઓથી ડુંગર ડુંગર કોઈ દેખે નહીં। આ પંક્તિ કયા સાહિત્યકારની છે? તો કે ભાઈ કવિ ધીરો। કોની છે? તો કે ધીરો છે એની આ પંક્તિ છે। એટલે સાહિત્યની દ્રષ્ટિએ આપણે યાદ રાખશું અને અલંકાર ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ પૂછાય તો આ વિરોધાભાસ અલંકાર બનશે। અને આ ધીરોની શું વખણાય છે? તો કે ધીરો છે એની કાફી વખણાય છે। ધીરાની શું વખણાય છે? તો કે કાફી વખણાય છે, એટલે એ સાહિત્ય એક પ્રકાર છે કાફીનો। અને આ ધીરા વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ સાહિત્યના લેક્ચરમાં કરશું। તો આપણે યાદ રાખશું, તરણા ઓથે ડુંગર ડુંગર દેખે નહીં કોઈ, તો કોનું છે પંક્તિ? તો કે ભાઈ કયા અલંકારની છે? તો કે વિરોધાભાસ અલંકારની છે। નવમું જોઈએ, અમે અજાણ્યા ક્યાં લગ રહીશું, અજાણ્યા ક્યાં લગી રહીશું કહો તમારા ઘરમાં, અમે અજાણ્યા ક્યાં લગ રહીશું કહો તમારા ઘરમાં।
દસમું જોઈએ, છેલ્લો શબ્દ મૌનને, છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય, છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય. 11મું એક્ઝામ્પલ જોઈએ, જેઠ તપી રહ્યો જગમારે, જેઠ તપી રહ્યો જગમારે અને શ્રાવણ આખેરે. તો કે જેઠ તપી રહ્યો જગમાં અને શ્રાવણ આખેરે. 12મું એક્ઝામ્પલ જોઈએ, છેલ્લું, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. ફરીથી, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. તો આ અલંકાર છે એ કયો બનશે? તો કે વિરોધાભાસ, કે જે દેખીતી રીતે વિરોધાભાસ હોય પણ ઊંડાણથી જોવામાં આવે તો એમાં સત્ય ગ્રહણ રીતે સત્ય છુપાયેલું હોય તો આપણો કયો અલંકાર બને છે? તો કે વિરોધાભાસ અલંકાર બને છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.